રવિસિંહ જાડેજા અને અત્યારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જેમાં તાલુકા પંચાયતના ઉમેદવારી તરીકે મારા ધર્મપત્ની કામિનીભાઈ જાડેજા તેમજ મારા સાથી મિત્ર ધીરજભાઈ તેમજ પૂજીબેન રાઠોડ તેમજ પ્રફુલભાઈ સાંગાણી વેરાવળ ગામમાંથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે અત્યારે ચૂંટણી લડી રહ્યા છીએ અને પ્રચાર પ્રસાર બહુ સારો ચાલી રહ્યો છે. વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી જે વિકાસના કામો થયા છે આ ગામમાં, ગામના વિકાસના કામોને લઈને અમારી મતની માગણી છે, લોકોનો બહુ સાથ સહકાર પણ મળી રહ્યો છે અને આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવી સંપૂર્ણ આશા અમને અત્યારે દેખાઈ રહી છે અને બહુ જંગી લીડ સાથે અમે જીતીને આવશું અને વિકાસના કામો જે કંઈ ગામના અધૂરા છે એ પરિપૂર્ણ કરવાની નેમ સાથે અમે અત્યારે પ્રચાર માધ્યમ ચલાવી રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષની અંદર આપણે પરિસ્થિતિ જોઈએ તો આ ગામમાં પાણીની ઘણી બધી સમસ્યા હતી, એના માટે 4 સંપો બનાવ્યા છે, 6 આંગણવાડી બનાવી છે, 3 BSC સેન્ટર આપણે બનાવેલા છે, તેમજ ગામના જુદી જુદી શેરીમાં રોડ રસ્તાઓ પણ સંપૂર્ણપણે ગામમાં પૂર્ણ કામ થયા છે. આગામી દિવસોમાં જે 1 વર્ષથી આપણે કોરોના વાયરસની મહામારીથી જ્યારે ગામ એમાં ઝૂઝમી રહ્યું હતું ત્યારે 18 બારના લોકો જે હતા આઉટ સ્ટેટના તેને 18 બસમાં જવાની ટ્રેન સુધી વ્યવસ્થા, તેને જમવાનું પૂરું પાડ્યું છે અમારી ટીમ દ્વારા, એટલે અમને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે અને એમના હિસાબે એમના આશીર્વાદથી હું એવું માનું છું કે આવતી તાલુકા પંચાયતમાં ફરીવાર અમને ભારતીય જનતા પાર્ટીમાં સારી લીડથી અમને આ પ્રજા જીતાડશે અને જીતીને પાછા ફરી પાછા અમે જ્યારે પણ એ બેસું ત્યારે જે કંઈ ગામના અધૂરા કામો છે એ ફરીથી વિકાસના કામને વેગવંતો બનાવી અને ગામને એક મોખરે લઈ જવાની અમારી નેમ સાથે અમે અત્યારે કામ કરી રહી છે જે ટીમ, અને ભવિષ્યમાં પણ સાથે મળી અને લોકોના કામોને ધ્યાને લઈ અને કામ પૂર્ણ કરવાની નેમ સાથે અમે અત્યારે સૌ જનતાને વેરાવળની અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત આપી જંગી બહુમતીને જીતાડવા મારી ટીમ, ભાજપ ટીમ અને અમારી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી ફરજ છે અને મારી જે કાંઈ પંચાયત બોડી છે તેના તરફથી હું ગામ લોકોને જાહેર અપીલ કરું છું કે સારામાં સારી લીડથી અમને જીતાડે. જે લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ અને ફરીથી આ ગામમાં સારા વિકાસના કામો શરૂઆત થશે અને જે કાંઈ રહી ગયા છે એ પૂરેપૂર્ણ કરશું. અમે સાહેબ આપણે કામગીરી કઈ રીતે કરશો તમે? જે અહીંથી અમારી સરકારશ્રીને અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાત રાજ્યમાં સરકાર ચાલી રહી છે, ધારાસભ્ય પણ અમારા છે, સાંસદ પણ અમારા છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યની જે કાંઈ ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટોમાંથી જે કાંઈ ખૂટતા વિકાસના લોકોના કામો છે એ અમે કરશું. ગ્રામ પંચાયતમાં પણ હું સાથીને વધુમાં વધુ મત આપી જંગી બહુમતીથી જીતાડવા મારી ટીમ, ભાજપ ટીમ અને અમારી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી ફરજ છે અને મારી જે કાંઈ પંચાયત બોડી છે તેના તરફથી હું ગામ લોકોને જાહેર અપીલ કરું છું કે સારામાં સારી લીડથી અમને જીતાડે. જે લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ અને ફરીથી આ ગામમાં સારા વિકાસના કામો શરૂઆત થશે અને જે કાંઈ રહી ગયા છે એ પૂરેપૂર્ણ કરશું. સાહેબ આપણે કામગીરી કઈ રીતે કરશો તમે? જે અહીંથી અમારી સરકારશ્રીને અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાત રાજ્યમાં સરકાર ચાલી રહી છે, ધારાસભ્ય પણ અમારા છે, સાંસદ પણ અમારા છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યની જે કાંઈ ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટોમાંથી જે કાંઈ ખૂટતા વિકાસના લોકોના કામો છે એ અમે કરશું. ગ્રામ પંચાયતમાં પણ હું સરપંચ તરીકે છું, અમારી સંપૂર્ણ બોડી કામ કરી રહી છે, તો ગ્રામ પંચાયતના પણ જે કાંઈ સહકારથી જે કાંઈ બનતું હશે અને જે કાંઈ લોકોમાં ખૂટતું હશે એ અમે પૂરું કરશું, એમાં કોઈ મિનમેક નથી. ભૂતકાળમાં પણ અમે 4 વર્ષથી સતત કામ કર્યું છે અને આગામી દિવસોમાં પણ 5 વર્ષ અમે પૂર્ણ કરી અને કામ પૂરા કરવાના છીએ અને જનતાએ જે અમને વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે એ અમે પરિપૂર્ણ કરશું. ચાલો, આપણને ચૂંટણીમાં કેવું લાગે છે મહેસૂસ? નહીં, અમને સામે કોઈ હરીફ ન હોય અત્યારે એવું જ લાગી રહ્યું છે કે અમે વન વે છીએ અને અમારી સામે કોઈ હરીફ જૂથ નથી. અમે વિકાસને કામના મત ગામ પાસે માગીએ છીએ અને જે લોકો પણ સમજે છે કે આજે આટલા આટલા 20-20 વર્ષથીના ગામમાં જે વિકાસના કામો નથી થયા, રોડ રસ્તા નથી થયા, પાણી 25 દિવસે આવતું હતું એ અમે અત્યારે 4-5 દિવસે કર્યું છે, સારા BSC સેન્ટર અને સરકારી હોસ્પિટલ પણ 30 બેડની અમે લીધા છે. લોકો સમજે છે, લોકો વિકાસને મત આપવાના છે અને અમારી સાથે રહેવાના છે અમને, અને એનું રિઝલ્ટ તમે કાલ અત્યારે રાજકોટ અને 4 મહાનગરપાલિકામાં આપે જોયું છે કે ભાઈ બધા સામેના કોઈ પણ પક્ષના પોકળધાવા જે કાંઈ હતા એ બધાને, જે કાંઈ મતદારો હતા એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે જીતાડી છે. અહીંયા પણ અમે એવી આશા રાખીએ છીએ કે ગામ લોકો મતદારો વિકાસને મત આપશે, અમને નહીં પણ વિકાસ જોઈને અમને મત આપવાના છે, અમને
પૂરેપૂરો એનાથી સંતોષ છે અને એમને એવું લાગે છે કે જંગી બહુમતીથી અમે જીતશું. તમારી ટીમ સાહેબ કઈ રીતે ચાલી રહી છે? અમારી ટીમ આખી એક સંકલનથી ચાલી રહી છે. જેમ ગ્રામ પંચાયત પણ અમારી પાસે છે, મેં તમને કીધું એમ હું પોતે સરપંચ છું, અને અમારા જે કાંઈ તાલુકા પંચાયતના 5 આઈ થિંક સદસ્ય છે, એક જિલ્લા પંચાયતના સદસ્ય, બધા સાથે મળીને ગ્રુપ વાઇઝ અમે કામ કરી રહ્યા છીએ અને લોકોને જે કંઈ ખૂટતા કામો છે એ અમે કરી રહ્યા છીએ.